નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ વીજ ઉપકરણો થશે મોંઘા હવે એપલનું ક્રેડિટ કાર્ડ પણ આવશે બતાવીશું તમને આજના બુલેટિનમાં આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ સરકાર ડોમેસ્ટિક અને કોમર્શિયલ ઉપયોગમાં આવતા બધા જ વીજ ઉપકરણોને અનિવાર્ય ગુણવત્તા માપદંડો હેઠળ લાવવાની યોજના બનાવી રહી છે આ નિર્ણયથી ખરાબ ગુણવત્તાવાળી વસ્તુઓની આયાત પર લગામ લાગશે સ્થાનિક ઉદ્યોગોને પણ તેનાથી પ્રોત્સાહન મળશે ડીપીઆઈઆઈટીએ બીઆઈએસ સાથે ચર્ચા બાદ ઇલેક્ટ્રીક ઉત્પાદનો માટે ડ્રાફ્ટ નિયંત્રણ આદેશ બહાર પાડ્યા છે નવા માપદંડ ઘરેલુ કમર્શિયલ ઉપયોગમાં આવનારા બધા ઇલેક્ટ્રીક સાધનો પર લાગુ થશે આ પ્રોજેક્ટમાં વેક્યુમ ક્લીનર ઇલેક્ટ્રિક શેવર ઇલેક્ટ્રિક કુકર હીટર ઇલેક્ટ્રિક કોફી મેકર અને ઇલેક્ટ્રિક ફૂડ પ્રોસેસર વગેરે સામેલ છે લોનના ભારે બોજનો સામનો કરી રહેલી ખાનગી સેક્ટરની વિમાન કંપની ગો ફર્સ્ટે ફરીથી ઉડ્ડયન ભરવાની આશા વ્યક્ત કરી છે નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી એરલાઇનને લોન આપનારી બેન્કોના સમૂહે વચગાળાની રાહત તરીકે ચારસો પચીસ કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે જો કે વચગાળાની રાહત તરીકે ચારસો પચીસ કરોડ રૂપિયા આપવાની મંજૂરીને બેંકના બોર્ડ અને નિયામક પાસેથી મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે સમૂહે કહ્યું છે કે તેમણે સૈદ્ધાંતિક રીતે કંપનીના પ્રસ્તાવને મંજૂર કરી લીધો છે પરંતુ હજુ તેમના બોર્ડની મંજૂરી મળવાની બાકી છે ત્યારબાદ ગોફર્સ્ટ ફરીથી ઉડ્ડયન ભરવાલાયક સ્થિતિમાં આવી શકે છે પીએમ કિસાન મોબાઈલ એપે શરૂ કરી ફેસ રેકોગ્નાઇઝેશન સુવિધા આ સુવિધાથી ખેડૂત ઓટીપી કે ફિંગરપ્રિન્ટ વગર પોતાનો ચહેરો સ્કેન કરીને કરી શકશે ઇ કેવાયસીને પૂર્ણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને યોજનાને લાગુ કરવાનું ઘણું સરળ બન્યું છે પીએમ કિસાન મોબાઇલ એપ દ્વારા અંતરિયાળ વિસ્તારોના ખેડૂત ઓટીપી કે ફિંગરપ્રિન્ટ વગર પોતાનો ચહેરો સ્કેન કરીને ઇ કેવાયસી કરી શકશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા છે ત્રણ સમાન હપ્તામાં દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાનો નાણાકીય લાભ મળે છે આઈફોન બનાવનારી એપલ હવે જલ્દી ભારતમાં પોતાનું ક્રેડિટ કાર્ડ લોન્ચ કરશે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે એપલ એચડીએફસી બેન્કની સાથે વાત કરી રહી છે દેશમાં મોબાઇલ ફોન દ્વારા પેમેન્ટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે ત્યારે એપલ ગુગલ એમેઝોન અને સેમસંગ જેવી દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ પેમેન્ટ સેક્ટરમાં વિસ્તાર કરી રહી છે એપલ કાર્ડમાં એપલ પેની સુવિધા મળશે ગ્રાહકોને એપલ કાર્ડ પર મળનારા રિવોર્ડ મની પર સારું વ્યાજ મળશે અમેરિકામાં એપલ કાર્ડ ઉપયોગ કરનારા ગ્રાહક વ્યાજ વગર હપ્તેથી ખરીદી શકે છે એપલની પ્રોડક્ટ ભારતમાં પણ ગ્રાહકોને આ સુવિધા મળી શકે છે ડિજિટલ વ્યવસાયથી કરદાતાઓને પૈસા બચાવવામાં મદદ મળી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ડિજિટલ પબ્લિક ઇન્ફાસ્ટ્રકચરે કરદાતાઓને પૈસાનો મહત્તમ ઉપયોગ કરવામાં સક્ષમ બનાવ્યા છે ભારત સરકાર સીધા નાગરિકોના ખાતામાં સરકારી લાભોને ટ્રાન્સફર કરે છે ડીપીઆઈએ ભારતમાં સરકારી વ્યવસ્થામાં પારદર્શિતા વધારવાનું કામ કર્યું છે મહિલાઓ માટે નિર્ધારિત રકમનો સારો ઉપયોગ પણ સુનિશ્ચિત થયો છે સરકારી યોજનાઓમાં થતી ચોરી ઘટાડવામાં પણ આનાથી મદદ મળી છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર